મિત્રો, આપણે આજે ધોરણ 4ના એકમ અડધું અને પા વિશે શીખીશું. તમને તો ખબર જ હશે કે તમારા ઘર મમ્મી પપ્પા દાદા દાદી કેટલો બધો નાસ્તો લાવે, કીડા લાવે, સફરજન લાવે, બોર લાવે. પછી તમે બંને ભાઈ બહેનો હોય તો બંને શું કરો કે અડધું મને આપ, અડધું મને આપ. તો પછી તમે શું કરો છો, બંનેના અડધા અડધા ભાગ પાડો છો. જો આપણા દાદા આપણા પાસે આપણા માટે 4 કેળા લાવે હોય અને તમે બંને ભાઈ બહેન હોય તો શું કરો, બે આ ભાઈ રાખે, બે આ ભાઈ રાખે. એટલે આપણે શું કર્યું, એના ભાગ પાડ્યા. કેવા ભાગ પાડ્યા, અડધા અડધા. હા, સાચી વાત. બસ આવી જ એક વાર્તા આપણે તમે બહુ સાંભળી હશે. એક મોટું બિલાડી હતી અને એક બીજી મોટી બિલાડી હતી. બંને બિલાડીઓ એક રોટલી લઈ અને દોડી અને પછી બંને ઝઘડવા માંડી. એટલામાં ટીટુ વાંદરો આવ્યો અને વાંદરાએ કહ્યું કે હવે બિલાડી બહેનો કેમ ઝઘડો છો. તે બંનેએ કહ્યું કે પેલી કેમ, મેં પહેલાં રોટલી જોઈ, બીજી બિલાડી કેમ મેં રોટલી જોઈ. તો એવામાં વાંદરા ભાઈએ કહ્યું કે લાવો બંનેને સરખા ભાગ કરી આપું. અને એમ કરીને વાંદરાએ રોટલી તોડી, એવી તોડી કે એક ભાગ આવો બનાવ્યો, બીજો ભાગ આવો બનાવ્યો. તો જુઓ બાળ મિત્રો, આ બંને સરખા ભાગ છે? ના 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 ના. એક ભાગ મોટો છે, બીજો નાનો છે. તો આ બંને ભાગને અડધા ભાગ કહી શકાય નહીં. તમને આવું કહે તો તમે કયો ભાગ લેશો? મોટો. એટલે બંનેને સરખા ભાગ મળશે નહીં. એ પછી એમ કરતા કરતા વાંદરાએ આમાંથી એક બચકું ભર્યું, પછી બીજા ભાગમાંથી બચકું ભર્યું. એમ કરતા કરતા આખી રોટલી ખાઈ ગયો અને બિલાડીઓને કંઈ મળ્યું નહીં. પણ તમે બાળમિત્રો બહુ હોશિયાર છો, તમને બે ભાગ કરતા આવડે છે ને? હા. તો જુઓ, આપણે બે ભાગ કર્યા રોટલીના અને બંનેને સરખી સરખી રોટલી મળી જાય. હા, આવી જ એક વાત, એટલે અડધું. આપણી પાસે ઘણી બધી એવી ચોકલેટો છે, કિટકેટ, જેની અંદર બસ મસ્ત મજાના ચોરસ ચોરસ આવા ખાના પાડેલા હોય. આપણે બંને બાળ મિત્રો હતા અને આ બંને મિત્રો વચ્ચે આપણે એવી એક ચોકલેટ લઈ અને પછી બંને મિત્રોને અડધી અડધી વેચવાની હોય તો તમે શું કરો બાળ મિત્રો? 3 ભાગ એક મિત્ર લે, 3 ભાગ બીજો મિત્ર લે, ખરું ને? એટલે બંનેને સરખા ભાગ થઈ જાય. એક મિત્રના ભાગ 3 ભાગ આવે, બીજા મિત્રના પાસે 3 ભાગ આવે, એટલે બંનેને અડધા અડધા. એટલે આપણે તેને ગણિતમાં 1/2 એટલે અડધું પણ કહીએ છીએ. તો આવી જ રીતે આપણે જુદી જુદી બાબતોના અડધા ભાગ સરખી રીતે પાડવાના છે. એવી જ રીતે આપણી પાસે બીજી કોઈ વસ્તુ હોય કે જેની અંદર 8 ખાના છે અને બંનેની પાસે વેચવાના છે, પણ કેવા સરખા, અડધા અડધા. તો એક ભાગ એક મિત્રને મળશે, બીજા મિત્રને પણ 4 ભાગ મળશે, એટલે બંને પાસે અડધા અડધા ભાગ થઈ જશે. તો જુઓ, આપણે આવા ભાગ કરવાના નથી, મસ્ત મજાના સરખા આપણે ભાગ કરવાના છે. તો જ આપણે અડધા ભાગ કર્યા કહેવાશે. જુઓ, તમે તમારા દાદા પાસે, દાદી પાસે અથવા તો ઘરડા માણસો પાસે તમે સાંભળ્યું હશે કે અમને તો પાડા આવડે, પલાખા આવડે, અડધાના ઘડિયા આવડે, અથવા તો પોણાના ઘડિયા આવડે, પાના ઘડિયા આવડે. બસ આ એક વાર સમજ કેળવી એટલે બીજું શાંતિથી આપણને સમજ પડી જાય. જુઓ, એક ભાગ અડધો અને બીજો ભાગ અડધો, એટલે કે બે ભાગ અડધા અડધા ભેગા કરી અને એક આખો ભાગ બને છે. આ એક ભાગ અડધો, બીજો ભાગ અડધો, આ બંને ભેગા થઈ અને એક ભાગ બને છે. તો બાળમિત્રો, આપણે પણ આવા ઘણા બધા કોયડા આપણા જિંદગીમાં આવે છે. આપણે નાસ્તાનો ભાગ પાડવો હોય, વસ્તુનો ભાગ પાડવો હોય, ખરું ને? તમે પણ ભાગ પાડતા જ હશો. તો જુઓ બાળમિત્રો, તમને હું એક વાત કહું કે મીના પાસે 10 લખોટી હતી અને બંને મિત્રોને અડધા અડધા ભાગ પાડવા હતા. તો મીના શું કરે? એક બહેન પણ 5 લેશે અને બીજી મીના પણ 5 લખોટી લેશે. આમ બંનેના સરખા ભાગ પડી જશે. કેટલા? 5 5. બસ આ જ, એટલે અડધું.
અને આકૃતિની અંદર પણ અડધા ભાગ કરવાની ઘણી ઘણી બધી રીતો છે. આપણે પણ જોઈએ લંબચોરસના અડધા અડધા ભાગ કરવાની રીતો. જુઓ, આપણી પાસે આ ચાર લંબચોરસ છે અને આપણે અડધા અડધા ભાગ કરવા માટે શું કર્યું? અહીંથી પણ એક ભાગ પાડ્યો, તો આ ભાગ અને આ ભાગ બંને અડધા અડધા સરખા જ ભાગ છે. આ પણ અડધો ભાગ અને આ પણ અડધો ભાગ, એટલે બંનેને ભેગા કરીએ તો આખો ભાગ બને. આ બીજી રીત, આ રીતે પણ આપણે અડધો ભાગ અને અડધો ભાગ પાડી શકીએ. ત્રીજી રીત, આ રીતે અને આ રીતે પણ આપણે અડધો ભાગ પાડી શકીએ. ચોથી રીત, આવી રીતે પણ આપણે અડધો ભાગ પાડી શકીએ. તો બાળમિત્રો, આપણી પાસે ઘણી બધી આવી અડધા અડધા ભાગ પાડવાની રીતો છે, પણ તમે પણ તમારું મગજ કસો અને આવા અડધા અડધા ભાગ પાડો. તમારા શિક્ષક મિત્રો અને તમારા માતા પિતા પણ તમને કહેતા હશે, કંઈ વસ્તુ લાવે એટલે કે જા બેટાઓ, આ વસ્તુના તમે અડધા અડધા ભાગ પાડી અને વેચી નાખો. તો તમે પણ શું કરતા હશો? આવી રીતે જ અલગ અલગ રીતે અડધા ભાગ પાડતા હશું. તો આપણે શીખ્યા ને કે બે અડધા ભાગ કરો એટલે એક આખો ભાગ બને. એટલે દાદાઓ આની ઉપરથી જ ઘડિયા બનાવતા હતા કે એક અડધો અડધો, બીજો અડધો આખો. તો આવી જ રીતે આપણું અડધાના કોયડા આપણે ઉકેલી શકીએ. જેમ સંખ્યા અથવા વસ્તુ, ફળ, કોઈ પણ બાબત હોય, જેમ વધુ એના આપણે અડધો અડધ સરખા ભાગ પડીએ એટલે એને આપણે અડધું કહી શકીએ. આવી જ રીતે આપણે પા ભાગ, તમે બધાય આપણી પાસે રોટલી હોય એ રોટલીના પણ અડધું વાળી અને તમે મસ્ત મજાના નાસ્તાની અંદર ખાતા હશો, તો એ અડધું હોય, એ અડધાનું પણ અડધું, એને શું કહેવાય? પા ભાગ, એટલે કે ચોથો ભાગ, એને આપણે પા ભાગ. આપણી પાસે એક રોટલી હોય ગોળ, એને પેલો અડધો ભાગ પાડીએ, એ અડધા ભાગનો પણ અડધો ભાગ, એટલે કે એનો પા ભાગ કહી શકાય, એનો ચોથો ભાગ. આપણી પાસે અહીં એક ચોરસ છે, એના આપણે બરોબર સરખા ચાર ભાગ પાડેલા છે, એમાંથી એક ભાગ લઈએ એટલે એ ભાગ એટલે પા ભાગ. એવું આપણા ગોળની અંદર પણ છે, સરખા ચાર ભાગ પાડ્યા, એમાંથી એક ભાગ લઈ લીધો, તો આ પણ શું કહેવાય? પા ભાગ. જુઓ બાળમિત્રો, તમારી પાસે 12 કેળા છે, તો આપણે એના ચાર ભાગ પાડીએ તો કેટલા પડે? 3 3 3 3 6 3 9 3 12. એમાંથી તમને કહ્યું હોય કે તારા માટે પા ભાગ છે, તો તમે શું કરશો? કેટલા લેશો? સાચું કહો, 3. હા, જો તમે 3 કેળા લીધા તો એનો મતલબ એવો થયો કે તમે પા ભાગના કેળા ખાઈ ગયા. આના પણ ઘડિયા આવી રીતે જ બને છે, એક પા પા, બીજો પા અડધો, બે પા ભેગા કરો એટલે અડધો ભાગ બની જાય. એની અંદર ત્રીજો ભાગ લો એટલે પોણો ભાગ બને, અને ચોથો ભાગ લો એટલે આખું વસ્તુ ગોળ ચોરસ આખો બને. આની ઉપરથી જ ઘડીએ હોય, એક પા પા, બીજો પા અડધો, ત્રીજો પા પોણો અને ચોથો પા આખો. છે ને સરળ બાળમિત્રો? તો આવી રીતે આપણે ઘણા બધા કોયડા, દાખલા, વસ્તુઓના ભાગ પાડી શકીએ. તમે તમારા ઘેર જન્મદિવસ ઉજવતા હશો ત્યારે ગોળ મસ્ત મજાની કેક હોય છે ને, હા, તમે કેવી રીતે ચપ્પુ લઈ અને સરસ મજાના એના ટુકડા બનાવો. આ ટુકડાની અંદર આપણે ચાર ભાઈ બહેન હોય, મિત્રો હોય અથવા પરિવારના હોય, એક ચાર ટુકડામાંથી પા ભાગનો ટુકડો આપણે મમ્મીને આપીએ, એક ટુકડો પા ભાગનો પપ્પાને આપીએ, પણ એક ભાગ આપણી ભાઈ બે ભાઈને આપીએ અને એક ભાગ બહેનને આપીએ. હવે આમાં બન્યું એવું કે મમ્મીને એને કેક ડાયાબિટીસના કારણે ખાવી નહોતી, તો શું કરે? એને એક એક એની દીકરીને આપી. તો હવે દીકરી પાસે કેટલા થઈ ગયા? એક પોતાનો ટુકડો અને એક એની મમ્મીનો ટુકડો.
બે ટુકડા ભેગા કરી અને અડધો ભાગ થઈ ગયો. અને પપ્પા પાસે કેટલો ટુકડો વધ્યો? એક. એટલે કે પપ્પા પાસે પા ભાગની કેક છે અને ભાઈ પાસે પણ પા ભાગની કેક છે. તો આવી ઘણી બધી વસ્તુને આપણે ભાગ પાડી અને એના અડધા અને પા ભાગ કરી શકીએ છીએ. આપણે ગોળ હોય એના પા ભાગ કર્યા, ચોરસ, લંબચોરસ. પણ શરત માટલા એટલી જ છે કે બધાય ભાગ સરખા હોવા જોઈએ. પેલી રોટલીની જેમ નાનો મોટો ભાગ ચાલે નહીં. તો તમે પણ આવો જ કંઈક પા અને અડધાનો મહાવરો તમારા ઘેર કરજો. ત્યાં સુધી આવજો. આપણે કંઈક નવા જ મહાવરા અને આવા દાખલા સાથે આવતી વખત મળશું. નમસ્તે બાળમિત્રો.